નમસ્તે વિદ્યાર્થી મિત્રોનો બસ સ્કૂલ ગ્રુપ એટ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાંગર સોનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે હવે નવ ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે સમય. હવે આપણે બધા સમયને તો સારી રીતે ઓળખીએ છીએ કે સમય શું છે, સમયની કિંમત શું છે. એટલે આપણા જીવનમાં સમયનો એક બહુ જ મહત્વનો ફાળો કહી શકાય એવું જ આપણે આજે એક ચેપ્ટર શીખવાનું છે જેનું નામ છે સમય. એ કેટલું અગત્યનું છે અને આપણા ડેઈલી જીવનમાં કેટલું ઉપયોગી છે સમય. આપણે ઘડિયાળમાં કેટલી વાર જોતા આખો દિવસમાં કેટલા વાગ્યા, કેટલી કલાક થઈ, કેટલી મિનિટ થઈ, કેટલી સેકન્ડ, આપણે સતત સમય સાથે જોડાયેલા છીએ. એવું જ આપણે એક ચેપ્ટર આજે ભણવાનું છે. સવારમાં આપણે કયું કાર્ય કરીએ છીએ, સાંજે, બપોરે, સૂતા હોય, રાત્રે, દરેક કાર્ય હવે એક ક્રમને નિત્ય ક્રમ પ્રમાણે આપણે આજે ગોઠવવાના છે કે આપણે સવારમાં ઉઠીએ ત્યાંથી લઈ અને રાત્રે સૂવી ત્યાં સુધીના દરેક કાર્યોની અહીં આપણને છે ને યાદી આપેલી છે નિત્ય ક્રમ પ્રમાણે વિદ્યાર્થી તરીકે. હવે એક વિદ્યાર્થીનું નિત્ય ક્રમ પ્રમાણે શું હોય એ આપણે આજે સમજવાનું અને શીખવાનું છે. હવે નિત્ય ક્રમ સમજો વિદ્યાર્થી તરીકે, તો સૌ પ્રથમ તો આપણે સવારમાં ઉઠીએ છીએ એ આપણો પહેલો ક્રમ. ત્યારબાદ આપણે દાંત અને જીભ સાફ કરીએ મતલબ બ્રશ કરીએ છીએ એ આપણો બીજો ક્રમ. ત્યારબાદ સ્નાન કરીએ છીએ ચોથું, તૈયાર થવું પછી તૈયાર થાય છે, સ્નાન કર્યા પછી તૈયાર થાય અને પછી સવારનો નાસ્તો કરવો. ત્યારબાદ છઠ્ઠો ક્રમ શાળાએ જવું, પછી શાળામાં ભણવું, બપોરે ભોજન કરવું, પછી બપોર થાય એટલે ભોજન કરવું અને શાળાએથી ઘરે પાછા આવવું. પછી આ છે મિત્ર સાથે રમવું. હવે આ 10 નંબરના ક્રમમાં છે મિત્ર સાથે રમવું અને 11મું છે ગૃહ કાર્ય એટલે કે અભ્યાસ કરવો, લેશન જે આપણે કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, એક્સ્ટ્રા વર્ક કરીએ છીએ. અને આ છે રાત્રે વહેલા સૂઈ જવું. આ એક વિદ્યાર્થીનો નિત્ય ક્રમ આપેલો છે કે એક વિદ્યાર્થીએ પોતાના રૂટિન જીવનમાં કેવી રીતના પોતાનું સમય સાથે ચાલે છે એ આપણને બતાવ્યું છે. હવે ત્યારબાદ આપણને અહીંયા કીધું છે નિત્ય ક્રમ પ્રમાણે આપેલા ખાનામાં ક્રમ આપવાના છે. હવે અહીંયા આપણને આગળ કહી દીધું છે કે આપણે કેવી રીતના આપણો નિત્ય ક્રમ હોય છે. હવે અહીંયા જોવાનું છે કે આપણે એમાં ક્રમ આપવાના છે. તો હવે આપણે અહીંયા સૌ પ્રથમ શું કરશે, એક વિદ્યાર્થી ઉઠે છે તો અહીંયા નંબર એક બધા લખશે, અહીંયા નંબર એક લખવાનો છે. હવે ત્યારબાદ ઉઠી અને શું કરશે તો કે બ્રશ કરશે, પછી તૈયાર થવું અહીંયા નંબર ત્રણ, પછી સવારનો નાસ્તો કરશે, પછી છે નંબર ચાર નાસ્તો કર્યા પછી શાળાએ જવું, આ છે નંબર પાંચ શાળાએ જવું, પછી નંબર છ શાળામાં અભ્યાસ કરવો અને નંબર સાત શાળાએથી પાછું આવવું અને અહીંયા છે નંબર આઠ હોમવર્ક કરવું અને અભ્યાસ કરવો. અહીંયા નંબર આઠ સૌ પ્રથમ ઉઠવું, પછી નંબર બે બ્રશ કરવું, નંબર ત્રણ તૈયાર થવું, પછી ચાર નાસ્તો કરવો, નંબર પાંચ શાળાએ જવું, પછી શાળામાં અભ્યાસ કરવો અને શાળાએથી પાછું આવવું અને ત્યારબાદ છે અભ્યાસ કરવો. હવે આપણને નિત્ય ક્રમ પ્રમાણે સવારે થતી પ્રવૃત્તિ કીધી છે. હવે આપણે આમાંથી સવારે કઈ પ્રવૃત્તિ કરીએ છીએ, જે સવારે પ્રવૃત્તિ કરતા હોય એમાં આપણને શું કીધું છે, રાઈટની નિશાની કરવાની કીધી છે. તો અહીંયા સવારની પ્રવૃત્તિ શું છે, બ્રશ કરવું, ટીવી જોવું, જમવું કે સૂઈ જવું. તો કે સૌ પ્રથમ સવારની પ્રવૃત્તિ છે બ્રશ કરવું. તો આ ખાનામાં બધા અહીંયા રાઈટની નિશાની કરવાની છે, બ્રશ કરતા હોય એમાં રાઈટની નિશાની કરવાની છે. ત્યારબાદ આપણને ત્રીજું આપ્યું છે નિત્ય ક્રમ પ્રમાણે બપોરે થતી પ્રવૃત્તિ. હવે આપણે બપોરે કઈ પ્રવૃત્તિ કરીએ છીએ, સ્નાન કરીએ, મિત્ર સાથે રમવા જઈએ, જમીએ કે પછી બ્રશ કરીએ. તો કે બપોરની પ્રવૃત્તિ શું હોય તો કે જમવાનું. તો અહીંયા જમવાનું જે છોકરી જમે છે એમાં આપણે અહીંયા રાઈટની નિશાની કરવાની છે. ત્યારબાદ નિત્ય ક્રમ પ્રમાણે સાંજે થતી પ્રવૃત્તિ. સાંજે કીધું છે સાંજે આપણે સુતા સપના જોઈએ તો કે ના, હોમવર્ક કરીએ તો કે હા, આપણે સાંજના સમય એટલે આપણે 5 થી 8 વાગ્યા સુધીના સમયમાં શું કરીએ તો કે હોમવર્ક ને બધું અભ્યાસ ને બધું આપણે કરતા હોઈએ છીએ એમાં રાઈટની નિશાની કરવી. હવે સાંજે આપણે એવા ટાણા તો સુઈ ના જઈએ અને આપણે સ્કૂલ માટે તૈયાર પણ ન થતા હોય એટલે સાંજની પ્રવૃત્તિ શું છે તો કે સાંજે આપણે હોમવર્ક કરીએ છીએ. હવે ત્યારબાદ નિત્ય ક્રમ પ્રમાણે રાત્રે થતી પ્રવૃત્તિઓ માટે રાઈટની નિશાની કરો. રાત્રે સ્નાન કરવું આપેલું છે,
મિત્ર સાથે રમવાનું કીધું છે, પછી સ્કૂલે થી પાછા આવવું અને સપના જોવા. તો આમાંથી આપણે રાત્રે કઈ પ્રવૃત્તિ કરતા હોય તો કે આજ રાત્રે આપણે સૂતા હોય અને સપના જોતા હોય એ આપણી રાત્રિ પ્રવૃત્તિ છે. તો ત્યાં આપણે રાઈટ નિશાની કરીશું. ત્યારબાદ આપણે આગળ જોઈએ પેજ નંબર 130 ઉપર. ચિત્ર જુઓ અને રોટલી બનાવતી પ્રવૃત્તિઓ માટે ક્રમ આપવાના છે. હવે આપણે રોટલી બનાવતા હોય એના માટે સૌપ્રથમ કઈ પ્રોસેસ આપણે કરવી પડે એ આપણને બધું જ કીધું છે. કયા સૌપ્રથમ તો ચક્કીમાં આપણે લોટને પીસવો પડે, ઘઉંને પીસીએ પછી લોટ બને છે. તો અહીંયા આપણને જોયે છે કે જો પીસે છે લોટને, સોરી ઘઉંને, તો ઘઉં પીસે છે પછી એમાંથી લોટ બને છે. તો આ પહેલા તો ચક્કી ફેરવે છે એવા નંબર એક, ત્યારબાદ ચક્કીમાંથી લોટ બહાર આવે છે એ નંબર બે, એક આથરૂટમાં કાઢે છે એ નંબર બે આવશે. ત્યારબાદ લોટ આથરૂટમાં લીધા પછી એમાં પાણી નાખે છે એ નંબર ત્રણ, પછી અહીંયા લોટને મસળે છે એ નંબર ચાર, પછી લોટ તૈયાર થયા પછી એમાંથી રોટલી બનાવે છે આ નંબર પાંચ, અને પછી એને જમવા મળે છે એ નંબર છ. તો આપણે રોટલી થાળીમાં આવ્યા પહેલા કઈ કઈ પ્રોસેસ થાય છે એ આપણે ક્રમ આપવાની છે. સૌપ્રથમ ઘઉંને પીસી અને લોટ બનાવવાનો છે નંબર પહેલો, પછી લોટ આપણે કાથરોટમાં કાઢીએ નંબર બે, પછી એમાં પાણી નાખીએ નંબર ત્રણ, પછી એને મસળવાનો નંબર ચાર, રોટલી બનવાની નંબર પાંચ, અને થાળીમાં પીરસવું એ નંબર છ. તો આ રીતના આપણે રોટલી તૈયાર કરતા હોઈએ છીએ. હવે ત્યારબાદ આપણને આગળ કીધું છે, ત્યાં શું કીધું છે, ચિત્રનું અવલોકન કરી પ્રવૃત્તિ માટે ક્રમ આપવાના છે. તો સૌપ્રથમ આપણે શર્ટ બનાવવા માટે કઈ કઈ પ્રોસેસ કરવી પડે, તો કે સૌપ્રથમ તો એક કાપડ હોય એને મેજર ટેપ થી માપવાનું એ નંબર પહેલો, તો અહીંયા બધા પહેલું કરશે, પછી એને કાપી આમાં નંબર બે કરતા જવાનું છે. ત્યારબાદ આપણે એને સીવીએ છે એમાં નંબર ત્રણ કરવાનું છે, પછી બટન નાખીએ છીએ એ નંબર ચાર, અને પછી એ શર્ટ તૈયાર થઈ ગયો છે એમાં નંબર પાંચ. તો આ રીતના શર્ટ કેવી રીતના તૈયાર થાય છે એના ક્રમ આપણે આપવાના છે. તો અહીંયા એ પ્રમાણે તમારે ક્રમ આપતા જવાના છે. હવે ત્યારબાદ નીચે કીધું છે રોટલી તૈયાર કરવા માટે કઈ જરૂર પડશે, તો કે સૌપ્રથમ લોટ મસળે છે જો અહીંયા એ નંબર એક, ત્યારબાદ રોટલી બને છે એ નંબર બે અહીંયા, ત્યારબાદ રોટલીને ગેસ ઉપર શેકે છે નંબર ત્રણ, પછી થાળીમાં મૂકે છે એ નંબર ચાર, અને અહીંયા જમવાનું શરૂ કરે છે જો આ છોકરી એમાં નંબર પાંચ. આ રીતના તમારે ક્રમ આપતા જવાના છે. હવે આપણે આગળ જોઈએ તો કે ચિત્ર જુઓ અને પિતાજીની દિનચર્યા કીધી છે. હવે પિતાજી કેવી રીતના પોતાનું દિવસ આખાનું કામ કરે છે એને આપણે ક્રમમાં યાદી તૈયાર કરવાની છે. તો કે સૌપ્રથમ સવારમાં ઉઠી અને વોક કરવા માટે જાય છે આ નંબર એક, તો અહીંયા બધાએ નંબર એક લખવાનો છે. પછી ત્યાંથી આવીને ચા પીશે એ નંબર બે, પછી પપ્પા ઓફિસે જાય છે એ નંબર ત્રણ, ત્યારબાદ ઓફિસે જાય અને પછી જો આ બપોરે જમવા બેસે છે એમાં આવશે નંબર ચાર, ત્યારબાદ ઓફિસે થી આવી અને બાળકોને હોમવર્ક કરાવે છે નંબર પાંચ, અને ત્યારબાદ સાંજના સમયે ટીવી જોવે છે નંબર છ, અને પછી રાત્રે સુવા માટે જાય છે એ નંબર સાત. તો આ રીતના આપણે ક્રમ આપતા જવાના છે. હવે આપણને આગળ કીધું છે ચિત્રનું અવલોકન કરી આપેલા ખાનામાં વધુ સમય લેતી હોય એવી પ્રવૃત્તિ માટે ડાયટની નિશાની, અને જે ઓછો સમય લેતી હોય એનામાં રોગની નિશાની આપણે કરતા જવાની છે. તો હવે પાણી આપણે ડબલામાં ભરવાનું છે એક ડોલમાં, તો વધુ સમય શેમાં લાગશે, તો કે ડોલમાં પાણી ભરાતા બાદ લાગશે, તો વધુ સમય શેમાં લાગશે ડોલમાં, તો ત્યાં રાઈટ નિશાની કરવાની છે. ત્યારબાદ ઓછો સમય તો ત્યાં ડબલામાં લાગશે, હવે તો ત્યાં આપણે રોંગ નિશાની કરીશું. હવે એવી જ રીતના નીચે એક થી દસ એકડા બોલવામાં વધુ સમય લાગે છે અને બૂટની લેસ બાંધવામાં ઓછો સમય લાગે છે. તો એક થી દસ એકડા બોલે છે એમાં રાઈટ ની નિશાની અને લેસ બાંધે છે એમાં રોંગ નિશાની કરવાની છે. ત્યારબાદ એક છોકરો જો અહીંયા ટાઈ બાંધે છે તો ટાઈ બાંધવામાં વધુ સમય લાગે છે અને હાથ ધોવામાં ઓછો સમય લાગે છે. તો ટાઈમાં રાઈટ કરો અને હાથ ધોવે છે એમાં રોંગ ની નિશાની કરો. હવે ત્યારબાદ અહીંયા આપણે નદીની સામે પાર કે તળાવની સામે પાર જવું હોય તો તરીને જતા આપણે વાર લાગશે, વધુ સમય જાય અને
આપણે બોર્ડમાં બેસીને જાય તો ઓછો સમય લાગે, કોઈ કરીને જાય છે એમાં રાઈટ ની નિશાની કરો અને બોર્ડમાં બેસીને જાય છે એમાં રોંગ ની નિશાની કરો. હવે અહીંયા કીધું છે ચાલીને જવામાં વધુ વાર લાગે છે તો ત્યાં રાઈટ ની નિશાની કરો અને સાયકલમાં ઓછો સમય લાગે છે તો ત્યાં રોંગ ની નિશાની કરો. પછી અહીંયા આપણને કીધું છે કે કોઈને આપણે બર્થડે વિશ કરીએ તો બોલવામાં વધુ વાર લાગશે કે લખી અને કાર્ડ બનાવીને દેવામાં વધુ વાર લાગશે, તો કે કાર્ડ બનાવીને દઈએ તેમાં વધુ વાર લાગે છે તો ત્યાં આપણે રાઈટ ની નિશાની અને બોલવામાં ઓછો સમય લાગે છે તો ત્યાં રોંગ ની નિશાની કરવાની છે. હવે અહીંયા આપણે કીધું છે જમવામાં વધુ સમય લાગે કે પાણી પીવામાં, તો કે જમવામાં વધુ સમય લાગે છે તો ત્યાં રાઈટ ની નિશાની અને પાણી પીવામાં ઓછો સમય લાગે છે તો ત્યાં રોંગ ની નિશાની કરવાની છે. હવે ત્યારબાદ આપણને કીધું છે બસ આપી છે અને અહીંયા વિમાન આપ્યું છે તો બસ માં આપણે જતા વધુ સમય લાગે છે અને વિમાનમાં બેસી તો જલ્દી પહોંચી જઈએ ને, તો અહીંયા બસ છે એમાં વધુ સમય જાય તો ત્યાં રાઈટ ની નિશાની કરવાની છે અને વિમાનમાં ઓછો સમય જાય તો ત્યાં રોંગ ની નિશાની કરવાની છે. હવે એવી જ રીતે આગળ સાયકલમાં વધુ સમય લાગે છે અને સ્કૂટરમાં ઓછો સમય લાગે છે તો સાયકલમાં રાઈટ ની નિશાની કરવાની છે અને સ્કૂટરમાં રોંગ ની નિશાની કરતું જવાનું છે. હવે આગળ ચાલો ગ્રુપ કાર્ય કરીએ. હવે આપણે અહીંયા ગ્રુપ કાર્ય કરવાનું કીધું, જાતે તમારે જો કે જાતે જ કરવાનું હોય તેમ છતાં પણ ન સમજાય તો હું કરાવું છું ત્યાં તમે ધ્યાન આપજો. સવારે સાંજે કે રાત્રે થતી પ્રવૃત્તિને યોગ્ય રીતના જોડવાની કીધી છે. અહીંયા આપણે સવાર સાંજ અને રાત આપેલું છે. હવે બ્રશ ક્યારે કરીએ આપણે, તો કે સવારમાં. પછી શાળાએ, તો કે સવારમાં જઈએ છીએ તો અહીંયા શાળાએ જાય છે એ પણ સવાર સાથે જોડવાનું છે. શાળામાં અભ્યાસ કરીએ છીએ એ પણ સવારે જોડવાનું છે. બ્રશ તો કે સવારે કરે સવાર સાથે જોડવાનું છે અને સવારમાં વહેલા ઉઠે છે એ પણ સવાર સાથે જોડવાનું છે. હવે ત્યારબાદ અહીં કીધું સાંજે આપણે આવીને અભ્યાસ કરીએ છીએ તો અહીંયા સાંજે અભ્યાસ કરે છે એ સાંજ સાથે જોડવાનું છે. પછી રમવા ક્યારે જાય છે, તો કે સાંજે, તો ત્યાં પણ એને સાંજ સાથે જોડવાનું છે. હવે અહીંયા કીધું છે પપ્પા અને બાળક બંને ટીવી જોવે છે તો એ પણ ક્યારે જોતા હોય, તો કે સાંજે જોતા હોય. અને અહીંયા આરામ કરે છે રાતના સમયે આપણે બધા આરામ કરીએ ને તો અહીંયા રાત સાથે સુવાનું છે પ્રિયા, એની સાથે એને જોડવાનું છે. હવે ત્યારબાદ આપણને પાછળ કીધું ચિત્રનું અવલોકન કરી આપેલા ખાનામાં વધુ સમય લેતી પ્રવૃત્તિ અને ઓછો સમય લેતી પ્રવૃત્તિ. તો હવે આપણે આગળ તો શીખી જ ગયા છીએ તેમ છતાં સાયકલમાં આપણને વધુ સમય લાગે છે કોના કરતા, તો કે ટ્રેન કરતા. અને ટ્રેન કરતા ઓછો સમય શેમાં લાગે, તો કે વિમાન. સૌથી વધુ સમય સાયકલ લે છે તો ત્યાં રાઈટ ની નિશાની કરો અને સૌથી ઓછો સમય વિમાન લે છે તો ત્યાં રોંગ ની નિશાની કરજો. હવે અહીંયા ચિત્રનું અવલોકન કરી પ્રવૃત્તિ માટે ક્રમ આપવાના છે. સૌ પ્રથમ મકાન બનાવવા માટે જમીન જોઈએ તો જમીન આપેલી છે ત્યાં એક નંબર કરો. ત્યારબાદ એમાં પાયા ગરવા પડે ને તો અહીંયા પાયા ગાર્યા છે એમાં નંબર બે આપો. ત્યારબાદ મકાનનું કામ શરૂ છે એમાં નંબર ત્રણ આપો. પછી અહીંયા મકાન તૈયાર થઈ ગયું છે ચણાઈને એમાં નંબર ચાર આપો અને અહીંયા મકાનમાં રહેવા જાય છે એમાં નંબર પાંચ આપો. તો હવે આ રીતના આપણે આખું સમય અનું ચેપ્ટર પૂરું કર્યું છે. તમારે પણ મેં જે રીતના તમને સમજાવ્યું છે અને કીધું છે એ જ રીતના તમારે પણ કરતા જવાનું છે. ન સમજાય તો તમે વાલીની મદદ પણ લઈ શકો છો. હવે મૂલ્યાંકન આપણને એક આપેલું છે. મૂલ્યાંકન એક આપણને આગળના જે છ ચેપ્ટર આપણે શીખ્યા છે એમાંથી જ આપેલા છે. તો આ તમારે વાલીના મદદથી મૂલ્યાંકન એક છે એ આખું તમારે પૂરું કરવાનું રહેશે. અહીંયા સુધીનું તમારે કરવાનું રહેશે. તો આપણે આ તમને ન સમજાય તો આપણે આગળના જે વિડીયોસ કર્યા છે એવા બધામાં જ આ જે દાખલા છે એ આગળ આવી ગયેલા છે. તો એ પહેલા ચેક કરો અને એની મદદથી તમારે મૂલ્યાંકન એક તમારા વાલીની મદદથી તમારે કરવાનું રહેશે.